બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના સેદલામાં ગ્રામ અને તાલુકા પંચાયત દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં દર વખતે ગૌશાળાનું દબાણ દૂર કરાતા સંચાલકો દ્વારા ગૌશાળાની ગાયોને છોડી મૂકી હતી. જોકે ગ્રામ પંચાયતના વહીવટદારો દ્વારા દર વખતે ગૌચર ભૂમિમાં આવેલી ગૌશાળાને ટાર્ગેટ બનાવતા ગાયોને પંચાયતને હવાલે કરી પંચાયત ઘર પશુ નિભાવ સંભાળશે જેવી જવાબદારી પંચાયત ઘરને આપી સંચાલકો રોષે ભરાઈ જવાબદારીમાંથી મુક્ત થયા હતા, જેમાં થરાદના શેરલા ગામે અગાઉ પણ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના બાદ આજરોજ શેરલા ગામે તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સૌ પ્રથમ ગૌશાળાનો દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી, જેમાં સંચાલકો સહિત સમગ્ર હિન્દુ ગૌ રક્ષકો રોષે ભરાયા હતા. ગ્રામજનોએ જણાવ્યું હતું કે દર વખતે ગૌશાળાનું દબાણ ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવે છે, જેથી કરીને ગાયોને રાખવી મુશ્કેલ પડી જાય છે. જોકે આવી જ રીતે દર વખતે ગૌશાળાનું દબાણ દૂર કરાય છે તો હવે પછી ગાયોને ગ્રામ પંચાયત દ્વારા રાખવામાં આવશે, જેથી કરીને ગ્રામ પંચાયતને પણ ધ્યાનમાં આવે. શેતલા ગામના અરજદારો દ્વારા રજૂઆત કરાતા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં જેસીબી મશીન અને પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી હતી. જય અંબે ગૌશાળા શેડલાની ગાય અત્યારે વિખૂટી પડી છે. પંચાયત દ્વારા દબાણ લાવી ગાયને ગાયોને ગાય વાડ ભાગી નાખી છે. ગાય વચ્ચે 140 ગાયનો વહીવટ ગ્રામજનો કરી રહ્યા હતા, દાન દ્વારા એનું ચલણ કરી હતા. અત્યારે નોટિસ જીસીબી દ્વારા લાવી વાડ ભાગી નાખી છે. ગ્રામજનો સર્વ ગાયો મૂકી પંચાયતને સુપ્રત કરી ગ્રામજનો સૌ સાથે ઘરે જઈ રહ્યા છે. ગાયની જવાબદારી સંપૂર્ણ એમની રહેશે. 140 ગાયો છે અત્યારે જય અંબે ગૌશાળા શેડલા.